बेंजीन में ओगाड़ेला 2 ग्राम बेंजोइक एसिड एटले बधाने खबर पड़ी गई के मारो द्रावक ए कोण छे बेटा बेंजीन छे अने द्राव्य कोण छे बेटा बेंजोइक एसिड छे कोण छे बेटा बेंजोइक एसिड छे एटले चलो आपणे जे जे आप्युं होय एने लखता जवानुं एटले चलो मने पहेलो शुं मळी गयो मां दीकराओ बोलो W1 अने W2 मळी गयो मां दीकराओ चलो W1 मने मळी गयो ध्यान आपीशुं 2 पॉइंट बाद W1 મળી ગયો કેટલો આપેલો છે 25 ગ્રામ લે ઓ એટલું તો બોલ લે અને W2 આવી ગયો કેટલો આવી ગયો બેટા 2 ગ્રામ ઓમ નારાયણ એક ખબર પડતી નહીં તો કાકા આટલું બધું જોશથી ભણાવે છે સાલો કઈ બોલે પણ મારો ડિફિકલ્ટી હોય ને તો કાકા કાકા કરીને 10 વખત ફોન કરે ચલો બેટા ઠાર બિંદુ અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે ચલો ઠાર બિંદુ અવનયન ને શું કહેવાય બેટા द्रावणो तो बाकी छे ले वांचो ले पर समय नहीं मळे माधिका चलो बेटा डेल्टा टी एफ बराबर केटलो आपी छे बेटा 1.62 केल्विन एटले चलो ए पण मने मळी गयुं डन चलो आगळ शुं कीधुं छे बेटा बेंजीन माटे मोलल अवनयन अचळांक पण आपी दीधो के एफ पण आपी दीधो छे केटलो आप्यो के एफ बराबर मां दीकराओ दीकरो चेक करो बेटा 4.9 केल्विन किलोग्राम मोल इनवर्स डन मां दीकराओ ओके जो एसिड ना द्रावण मां द्वि अणु बनावता होय तो जो द्वि अणु नो मतलब आउ लखेलू होय एटले याद रहे एन नी किंमत तमने आपी दीधी एन एटले खबर छे ने आपणे याद करो सुयोजन ने वियोजन गणीशु एटले केटला परमाणु बने छे संख्यात्मक गुणधर्म जेने कहेवाय के 2 कणो मळे छे 3 ए तमने गणीने आपी दीधा एटले आपणा माटे फायदो एटले एन बराबर ए वखत 2 लई लेवानो एटले पाछळ आपणे एन बराबर 2 लईशुं जो आ दाखलो हुं गणुं छुं ने गणुं छुं त्यारे ચોપડી અને જયેશ પટેલ વચ્ચેની ફરક ખબર પડશે બેટા બરાબર જો એન બરાબર 2 આપેલો છે હવે એને કીધું તો એસિડનું કેટલા ટકા સુયોજન થતું હશે તો એના માટે બેટા મારે પહેલા શું કરવું પડે બેટા આઈ ગણવો પડે શું ગણવો પડે બેટા આઈ આઈમાં 2 વસ્તુ આવે સામાન્ય આણ્વીય દળ અને અસામાન્ય આણ્વીય દળ તમે આ બધી જે આપી છે વેલ્યુએશન એના ઉપરથી અસામાન્ય આણ્વીય દળ મળશે કયું મળશે બેટા અસામાન્ય એટલે પ્રાયોગિક આણ્વીય દળ મળી જશે તો ચલો પહેલા આપણે ડેલ્ટા ટી એફ વાળા સૂત્ર નો ઉપયોગ કરી આણ્વીય દળ ગણી દઈએ માં દીકરાઓ તો ચલો આપણું ડેલ્ટા ટી એફ વાળું સૂત્ર કયું હતું બેટા બધાને આવડે કે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ શું આવશે બેટા W2 × 1000 ડિવાઇડેડ બાય M2 × W1 ડન ને ચલો આપણે આને કરતા બનાવી દઉં ડાયરેક્ટ કિંમતો પણ લખી દઉં M2 તો ચલો કે એફ ની કિંમત કેટલી બેટા 4.9 W2 એટલે કેટલા બેટા 2 ગ્રામ અને 1000 M ના M માં દીકરાઓ M2 તો શોધો ડેલ્ટા TF કેટલો છે બેટા 1.62 અને પેલો છે બેટા 25 ચલો મને સાદું રૂપ આપીને કહેશે 4.9 ગુણ્યા 2 ગુણ્યા 1000 ભાગ્યા 1.62 અને 25 પાછળ આંકડો મોટો છે કે નાનો 9 પછી 242 એવો ટૂલ ના લઈ લેવાય તો બીજો આંકડો લેવો પડે ધ્યાનમાં પોઈન્ટ પછીનો બીજો આંકડો ધ્યાનમાં લેવો પડે 97 કેવો છે આખો આંકડો બોલ ને પોઈન્ટ પછીના 3 આંકડા બોલ 97 5 તો 98 થાય ને તો પછી તો 241.98 થાય ભાઈ જો આ વેલ્યુએશન વ્યવસ્થિત થઈ લો તો જવાબ બહુ મોટો ફેર આવશે અહીંયા અહીંયા બધું બધું ધ્યાન આપવાનું છે બરાબર તો ચલો મને આણ્વીય દળ મળી ગયું શું આવશે બેટા ગ્રામ પ્રતિ મોલ ચલો આ આણ્વીય દળ કયું કહેવાય બેટા યાદ છે ને આ આણ્વીય દળ ને હું અહીંયા લખી પણ દઉં એટલે ખબર પડે આને અસામાન્ય આણ્વીય દળ કહેવાય કયું કહેવાય બેટા અસામાન્ય આણ્વીય દળ ચલો તો હવે સામાન્ય આણ્વીય દળ ગણીએ કોનું ગણવું પડે બોલો આપેલું છે બેન્ઝોઇક એસિડ નું બરાબર તો ચલો આપણે ગણીએ બેન્ઝોઇક એસિડ એટલે થાય બેટા C6H5COOH નું આણ્વીય દળ તો ચલો કાર્બન કેટલા 6 ને કેટલા બેટા 7 થાય તો એનો બદલ 7 ગુણ્યા કેટલા કરવાના બેટા 12
चलो एच कितना था पांच नी छो इले छो गुण्या एक वत्ता ओ कितना था सर बेटा बे तो बे गुण्या सोड इले सोड दू बत्री बत्री छो आड़तीस अने बार सीता इले चौरासी इले आड़तीस वत्ता चौरासी इले एक सौ बावीस पूरा बरा मनु सरवाड़ो साचो हो तो मनु बधु रोचो वालो कर खबर पड़े जाए मैंने कैलसी चलावता आवड़तू नहीं तकलीफ आ तो उम्मत है बेटा एटले बधु भूली जवाय हवे छो बदामो खाधी लीधी बेटा चलो आई गयो 122 बेटा तो मने मळी गयो बेटा 122 ग्राम प्रति मोल तो चलो आपणे आई सूत्र शीख्या था मेडी ग्राम आई बराबर आपणे शुं कीधुं तुं याद करो बेटा याद छे ने सामान्य आणवीय दळ भाग्या असामान्य आणवीय दर चलो सामान्य कितना लावे बेटा बोलो 122 असामान्य आयु बेटा 241.98 चुम्माली 50 बराबर 541 पॉइंट 50 41 એટલે 4 લખી દઉં તો ચલો મને મળી ગયો આઈ ચલો આઈ મળી જાય બેટા મને આઈ મળી ગયો તો ચલો હવે સુયોજન અંશ ને આપણે શું કહેતા બેટા એક્સ કહેતા શું કહેતા બેટા એક્સ તો એક્સ નું સૂત્ર આવડવું જોઈએ તો એક્સ બરાબર 1 માઇનસ આઈ ઇન્ટુ એન અપોન એન માઇનસ 1 જો મને યાદ હોય તો પણ ઉંમર થઈ એટલે કદાચ યાદ શક્તિ ઓછી હોય પ્રાંતું તો યાદ છે બરાબર ને તો ચલો મૂકો કિંમત એડો બેટા એક એમ ના એમ બેટા ચલો આઈ ની કિંમત લાયા 0.504 બેટા ચલો એન તમને કીધું મેં રકમ જ આપી દો દ્વિઅણુ એટલે 2 તો નીચે થાય બેટા 2 માઇનસ 1 હવે 2 માઇનસ 1 એટલે 1 જ કહેવાય તો એનો મતલબ આ 1 માંથી 0.504 બાદ કરો એને 2 વડે ગુણી દો ઓકે કેટલા આવ્યા બેટા 0.992 હવે આયો વિયોજન અંશ આયો પણ એને વિયોજન અંશ શા માંગે છે બેટા ટકામાં માંગ્યો છે તો ચલો યાદ રાખો બેટા સુયોજન સોરી વિયોજન કે સુયોજન અંશ બરાબર 0.992% શોધવું હોય તો એને 100 વડે ગુણી દેવાનું તો એનો મતલબ કેટલો થઈ જાય બેટા બોલો 92.2% અને જો આપણે સાચા હોય એની સાબિતી બેટા આપણે થિયરીમાં એક આવો વર્ડ્સ લખીને આવ્યા છે સુયોજન અંશની કિંમત હંમેશા 1 કરતા ઓછી હોય છે અને આ બી જોઈએ અને વિયોજન અંશની કિંમત હોય તો હંમેશા 1 કરતા વધારે બોલો હવે તમારી ચોપડી વાળે કેવું બધું એક્સ નું બધું લાવ્યો છે દેખવા જેવું છે આ મેં સૌથી સરળ રીત શીખવા દીધી તમને આ બધું બનાવે તો જેને જરૂર નથી મને ડાઉટ છે આ વખતે બોર્ડમાં પૂછાવા માટે એવો દાખલો બરાબર સૌથી સારામાં સારો દાખલો અને મજાનો દાખલો બેટા કાલે કોઈ એક્ઝામ નથી હોય એટલે તૈયારી ના કરતા ચલો બેટા હવે જો અહીંયા આ દાખલાને સમજતા બહુ જ કહેવાય મહિમા થોડું વધારે ધ્યાન આપીશ બેટા કારણ કે આ દાખલાને સમજવું એ બહુ અઘરી વસ્તુ છે કારણ કે ચોપડી પ્રમાણે સમજવા જશો ને તો કેટલાકને તો એમનેમ જ તારા દેખાઈ જશે પહેલા જ પોઈન્ટમાં જ બરાબર જો સમજો બેટા બધાની રકમ ખુલ્લી હોવી જોઈએ તો જ ખબર પડશે નહીં તો ખબર નહીં પડે માં દીકરા કે 1.06 ગ્રામ પ્રતિ એમએલ ઘનતા ધરાવતા એટલે મને પહેલી બેટા ડેન્સિટી આપેલી છે ચેક કરો ધરાવતા 0.6 ml એસિટિક એસિડ એટલે એસિટિક એસિડ નું મને કદ આપેલું છે 0.6 ml ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો એટલે કેટલા લિટર પાણીમાં ઓગાળ્યો બેટા આપણે 1 લિટર પાણીમાં ઠાર બિંદુ અવનયન આપેલું છે મને કેટલું આપ્યું છે બેટા 0.0205 ઓહ્મ સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું તો મારે વોન્ટહોફ અવયવ અને એસિડ નો વિયોજન અચળાંક શોધવો છે વોન્ટહોફ અવયવ એટલે તમને બધાને ખબર છે આઈ કહેવાય અને વિયોજન અચળાંક માટે જવું પડે 11માં ધોરણમાં
एसिड नो वियोजन अचरांक એટલે કે એ કહેવાય શું કહેવાય બેટા કે અને જો બેઝ નો વિયોજન અચરાંક હોય તો આને આપણે શું કહેતા બેટા કેબી કહેતા શું કહેતા બેટા કેબી ડન કારણ કે અહીંયા બેટા તો કેબી કેબી છે બે જગ્યાએ યુઝ થાય છે એટલે ખાસ આ ચાવું પડે બેટા એ કેબી કોના માટે વપરાય બેટા હા યાદ રાખો મોલર ઉન્નયન અચરાંક ને પણ કેબી કહેવાય પણ મોલર ઉન્નયન અચરાંક ને પણ આપણે શું કહેતા બેટા કેબી એટલે કેબી रकम देखे खबर क्या केवी यूज करेलो अधु समझवा दीकरा डन एट समझीश चोपड़ी वाला कई आप जो देखो मैं एम हजू खबर नहीं पड़ी तारी पास पूछू छू एसिडिक एसिड न मोल संख्या गणी कई आप बराबर एम लीधे एनु कद लीधे पॉइंट सिक्स एम एल પછી ગુણ્યા ને ઘનતા વડે ગુણ્યા છે અને એના આણ્વીય દળ વડે ભાગ્યા છે બરાબર એવા મોલ લીધા છે લીધા છે ને બેટા લીધા છે તો જો બેટા આપણને ખબર હોવી જોઈએ કોઈપણના મોલ શોધવા હોય તો મારે કોની જરૂર પડે બેટા વજનની જરૂર પડે કોની જોઈએ બેટા વજન એટલે દળ જોઈએ જયારે અહીંયા મને કદ આપેલું છે તો આપણે ખબર છે બેટા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય तो दल शोध तो शु करव पड़े घनता कद नो गुणाकार करव पड़े पड़ी कि ना पड़ी खबर जो एले आपणे एवुं नहीं गणवा कारण आपणे ज्यारे पण गणीए त्यारे आपणे बधुं याद ना होय एवुं जरूरी नथी एले आपणे शुं शरूआत अहींयाथी करवी पड़े शुं करवी पड़े बेटा तो घनता बराबर दल भाग्या कद तो दल बराबर घनता गुण्या कद थाय थाय तो घनता मैंने आपेली है कितनी आपी घनता बेटा बोलो 1.06 कद आपेलू साइड आप साइड चलो गुणाकार कर मैंने कह सॉरी 0.6 एम एल सॉरी भाई ये जरूर नहीं आप 0.6 है चलो 0.6 गुणिया 1.06 चलो मैं मड़ी गयु चलो तो मारे मोल शोध आणवीय दल जोशे कोनु आणवीय दल जोशे बेटा एसिटिक एसिड नु तो चलो आपणे गणवानो भरी थई गया पछी लोको मार्क्स बार्क्स नहीं आवे चलो बे कार्बन तो मतलब 2×12 हाइड्रोजन 4 1 અને ઓક્સિજન 2 એટલે 2×16 16 તો 32 4 36 અને 24 એટલે હાઈટ પૂરા બરાબર ગુણાકાર તો સાહેબ બહુ મહેનત કરી છે ચલો હવે મોલ શોધી તો મોલ બરાબર બેટા વજન ભાગ્યા આણ્વીય દળ વજન કેટલું લાવે બેટા 0.636 ભાગ્યા 60 કરોડ માંથી 0.0106 મોલ જો આ પહેલું તમારી ચોપડી વાળા ગણી છે મેં થોડું લાંબુ ગણ્યું છે પણ તમને ખબર પડે એવું ગણ્યું છે ફરક આટલો છે કે આમાં તમે ગમે ત્યારે દેખો તમને કોઈ ડાઉટ ના રહે કે સાહેબ ક્યાંથી લાયા છે હવે બધા ધ્યાન આપો મારે ગણવી છે બેટા યાદ રાખો મોલાલિટી કારણ કે આપણને ખબર હોય કે બે ટીએમ ને એ બધા હોય તો કોની જરૂર પડે બેટા મોલાલિટીની કારણ કે આપણું મેન સૂત્ર કહ્યું બેટા મોલાલિટી બરાબર હા કે ખબર હોવી જોઈએ એ તો મારે યાદ રાખવાનું બેટા કારણ કે આપણે ભણી ગયા બેટા ઠાર બિંદુ અવનયન હોય તો ઉત્કલન બિંદુ ઉન્નયન હોય એ મોલાલિટીના શું હોય બેટા સમ પ્રમાણમાં હોય શું હોય બેટા મોલાલિટીના સમ પ્રમાણ બેટા સ્ક્રીનશોટ લઈ લેવાના લક્ષ્યો તો હું જે બોલું છું ખબર નહીં પડે બરાબર કાતે બીજો મોબાઈલ બાજુમાં રાખવાનો તો ફોટો પણ લેવાનો છેલ્લે બરાબર તમે મારી મહેનત વધારતા હતા એટલે હું હવે તમારી વધારું બેટા चलो बेटा हवे मोलालिटी गणी जो मोलालिटी मारे डायरेक्ट गणवी छे ए पण मारे बुद्धि नो उपयोग करीने गणवी छे ध्यान आवा बुद्धि ना के बुद्धि आपणा बापनी अने ए जो वापरे तो कोई ताकात नथी तमारो एक मार्क्स आगो पाछो थाय चलो आपणे मोलालिटी नो आवुं पण सूत्र लखी ना आवे तमारा दीकराओ
मोलालिटी बराबर मोल भाग्या द्रावक नु वजन किलोग्राम मा। बोलो थाय के न थाय केवी रीते का मोल एटले शू वजन भाग्या आणवीय दळ तो ये थयु के ना थे का द्रव्य नु वजन भाग्या आणवीय दळ गुण्या द्रावक नु वजन किलोग्राम मा। चलो मोल आपणे फाइंड कर नाख्या मा दीकराओ 0.0106 અને દ્રાવક નું વજન એને આપેલું છે કેટલું આપ્યું છે માં દીકરાઓ કે એક લીટર હવે એક લીટર પાણી હોય તો એને એક કેજી કહી દો તો એને એક વડે મૂકી દો તો 0.0106 આ મને ગયું મોલ લ મોલાલિટી પણ એટલી મળી ગઈ। चलो बेटा ए मड़ी गयु हवे जो मने बीजू शू आपेलू छे बेटा देखो ठार बिंदु अवनयन पण आपेलू छे मां दीकराओ तो बोलो डेल्टा टीएफ मड़ी जाय जो ऊपर देखो ठार बिंदु अवनयन 0.0205 अंश सेल्सियस छे मां दीकराओ ओके तो शू मड़ी जाय बेटा बोलो टीएफ डेल्टा टीएफ मड़ी जशे मां दीकराओ। तो चलो हूँ अहीं एक वस्तु आपेली ब्रेकेट में लखो बेटा पेला दाखला जेवुं छे केएफ नथी आपे बेटा केएफ लखवो पड़शे 1.86 नाउ हियर केएफ वैल्यूएशन 1.86 केल्विन किलोग्राम मोल इनवर्स जोशी हसी लीधो जोशी ना हम इंग्लिश मीडियम चालू करीश मैं भणावानु तमने ना खबर होय जो बेटा अहीं समझवानु छे जो बेटा मने आवुं जे पाणीमां ओगाळवामां आव्यो त्यारे ठार बिंदु अवनयन 0.0205 अंश सेल्सियस अवलोकित करवामां आव्युं एटले आ मारुं प्रायोगिक ठार बिंदु मळ्युं आ कयुं मळ्युं बेटा प्रायोगिक अवलोकित करवामां आव्युं पण आपणे आ थियरी प्रमाणे एनुं गणवुं पड़े बराबर एने थियरी प्रमाणे सैद्धांतिक थशे कयुं थशे बेटा सैद्धांतिक तो हुं सैद्धांतिक गणीने बतावुं केटलुं आवे छे ते तो चलो आपणे गणवाड़ो बेटा सूत्र कयुं डेल्टा पीएफ बराबर केएफ इंटू एम केएफ केटलो छे 1.86 डन और आ केटलो लाव्या बेटा 0.0106 बोलोड़ो એટલે હું અહીંયા લખી દઉં બેટા એટલે તમને ખબર પડે સૈદ્ધાંતિક 0.0197 કયું એકમ આવશે બેટા કેલ્વિન ડન જો બેટા કેમ તમને થશે સૈદ્ધાંતિક કેવી રીતે તો જો સમજો બેટા આ બધી વેલ્યુએશન છે એ તો બેટા સૈદ્ધાંતિક હતી ને કારણ કે એને આટલું ઉમેર્યું આટલું ઉમેર્યું પછી એને શબ્દ લખી દીધો રકમ એટલા માટે કીધું રકમ નહીં વાંચો ત્યાં સુધી એકને ખબર નહીં પડે જો એને સ્પષ્ટ કીધું છે દેખ્યું છે આવું બેટા પાણીમાં ઓગાળાયેલ ઠાર બિંદુ અવનયન 0.0205 અવલોકિત કરવામાં આવ્યું એટલે પ્રેક્ટિકલી ઠાર બિંદુ તો એને આપી દીધું ઠાર બિંદુ એટલે ડેલ્ટા ટી એ પ્રાયોગિક કેટલો આપ્યો એને બેટા રકમમાં આપેલો છે પ્રાયોગિક 0.0205 કેલ્વિન આપણે આ લાયા કયો લાયા બેટા સૈદ્ધાંતિક કે ભાઈ સિદ્ધાંતો પ્રમાણે ગણીએ તો આટલો આવો જોઈએ બરાબર ના ખબર ભાઈ બાંધો આરામ બરાબર એક શબ્દ ખબર પડી હોય કારણ કે બુદ્ધિ અને એક જ તરફી દ્વારા બે કદી વિચારે જ નહીં બેટા રકમમાં એને સ્પષ્ટ કીધું છે અવલોકિતનો મતલબ શું અવલોકન કરેલું એટલો ખબર પડે છે ને અને અવલોકન કરેલાને શું કહેવાય પ્રાયોગિક કહેવાય ઓકે આ મેં કેવી રીતે ગણ્યું થિયરી પ્રમાણે ગણ્યું પ્રેક્ટિકલ કરીને ગણ્યું તો થિયરી પ્રમાણે ગણેલાને શું કહેવાય હવે ખબર પડી હા હું આ શબ્દ કહેતો હતો અને આના ઉપરથી શું મળે બેટા આઈ મળે વોન્ટ હોપ અવયવ મળે કયો મળે બેટા વોન્ટ હોપ અવયવ પણ યાદ રાખવાનું એમાં કયું ઉપર આવે અવલોકિત કરેલું ઉપર આવે કારણ કે આપણે ભણ્યા હતા ત્રણ સૂત્રો લખાયા હતા આઈના આ જ મહત્વનું છે તો આઈ બરાબર શું આવશે બેટા ઉપર તો આઈ બરાબર આપણે કીધું બેટા ઉપર કયો આવશે બેટા બોલો અવલોકિત આવશે બેટા એટલે અવલોકિત ઠાર બિંદુ અવનયન અને નીચે શું આવશે બેટા બોલો સિદ્ધાંત હા જો કેટલાને ખબર પડી એ મને આ દેખવાનું હતું
હું ચેક કરું તમને કેટલા સૂત્રો આવડે છે. હા સૂત્રો મેં બધા સાહેબ દાખલા કે થિયરી અમારી તૈયાર થઈ ગઈ છે. હજુ તો થિયરીમાં તમે એવું તૈયાર કર્યું કે ગોખી માર્યું, એમાંથી વચ્ચેથી આ બધું પૂછ્યું હતું કે મને કોઈ એ જ બધા સુધી મારજો નહીં. અવલોકિત પ્રાયોગિક આવે તો પછી મેં એ તો કહું છું, મેં કહ્યું થિયરી તમારી બહુ પુઅર છે બેટા. યાદ કરો ઉપર અવલોકિત આવે અને નીચે શું આવે બેટા, સૈદ્ધાંતિક જ આવે બરાબર. ઉપર શું આવે બેટા, અવલોકિત આવે અને નીચે શું આવે બેટા, સૈદ્ધાંતિક આવે. એટલે યાદ રાખવા બેટા શું હશે, સૈદ્ધાંતિક ઠાર બિંદુ અવનયન. ચલો અવલોકિત કેટલું હતું, રકમ માં દીધેલું હશે પ્રેક્ટિકલી તમે સમજાવી દો બેટા. મૈત્રી પટેલ યસ યાનો હા ડોકી અલાઈ પટેલ બેન હા હા. ચલો બેટા અને સૈદ્ધાંતિક આપણે ગણીને લાવે, શું લાવે બેટા બોલો, 0.0197 કેટલું આવશે બોલો, 1.04 ડન. ચલો આપણે સાચા આપણે એવું ભણીને આવે કે વિયોજન ગણવાનું છે, તો વિયોજન માટે વન ટુ હાફ અવયવની કિંમત હંમેશા એક કરતા કેવી આવી જોઈએ બેટા, વધારે જ આવી પડે, આવી કે નહીં આવી જોઈએ. એટલે જો આ તમને કેમ વારંવાર બોલું છું, કઈક વખત આપણે સૂત્ર ભૂલી ગયા હોય બેટા અને આ ઉલટ સુલટ લખાઈ ગયું હોય તો અહીંયા તમારો જવાબ ખોટો આવે કે ના આવે, ઝીરો એક કરતા નાનો આવે કે ના, તો આપણે સુધારી દેવાનું કે આપણી ભૂલ થઈ છે. એટલે આ ભૂલો ના થાય, કાં તો ભૂલ થઈ હોય તો આપણે જાતે સુધારી શકે માટે બધું બોલવું જોઈએ. તો જો થિયરી જેટલા સ્ટ્રોંગ હોય એટલે તમારી ભૂલ થશે તમને ખબર કાકા કહે દેશે ના આવવું જોઈએ, તો આપણે અહીંયા ભૂલ કરી. પહેલા આટલો બધી દાખલો લખો, સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આગળ ગણું, કારણ કે હજુ છે દાખલો બેટા. સ્ક્રીનશોટ લઈ લો, લઈ લીધું સ્ક્રીનશોટ બેટા. ઓકે જો હવે આગળ માંગ્યું છે, એને આગળ શું માંગ્યું દીકરાઓ વાંચો, વન ટોપ અવયવ શોધો, શોધાઈ ગયું. એસિડ નો વિયોજન અચળાંક ગણવાનો છે, તો બેટા એસિડ નો વિયોજક એટલે અહીંયા કયો એસિડ છે આપણી પાસે, એસિટિક એસિડ. તો એસિટિક એસિડ નું વિયોજન કરીએ બેટા, આને હટાવું છું. જો બેટા હવે આની જરૂર તમારે આ વેલ્યુએશન થોડી જરૂર પડશે તો તમારી પાસે છે છે ને તારી પાસે, જો ધ્યાન આપે. હવે ચલો બેટા હવે થોડી વાર માટે અગિયારમાં જતા રડવામાં દીકરા, આપણે આવો લખતા હતા બેટા એસિડિક એસિડ છે CH3COOH + H2O ઓલ્ટરનેટિવ ગિવ્સ, શું લખતા હતા બેટા બોલો, CH3COOH - CH3COOH+ આવું લખતા હતા યાદ હોય તો CH3COOH - H3O+ લખતા હતા બેટા, લખતા હતા. અને જો તમે ભૂલી ચુકે પાણી ના હોય બેટા તો ખાલી આનું બતાવવાનું, એના સાથે કોઈ લેવા દેવા છે નહીં, ડર બોલો ખબર પડી ગઈ. ચલો હવે બધા ધ્યાન આપજો, હવે બધા હું ડિટેલમાં સમજાવું છું. ચલો શરૂઆત, તો શરૂઆતના આપણે એક મોલ લેતા હતા, એટલે શરૂઆતમાં અહીંયા શું લેતા હતા બેટા, 0.0 લેતા હતા, ડન. ચલો પછી આપણે આયનીકરણ અંશ, આયનીકરણ અંશ જેને આપણે આલ્ફા કહેતા હતા બેટા, શું કહેતા બેટા, આલ્ફા. તો આપણે શું કહેતા હતા બેટા કે આમાંથી આલ્ફા જેટલું શું થાય બેટા, ઘટે, તો આ આલ્ફા જેટલું મને શું થાય બેટા, પ્રાપ્ત થાય. યાદ છે ને બધાને અગિયારમાં. અને જો સંતુલન એ સાંદ્રતા ગણવી હોય બેટા, યાદ કરો કે સંતુલન એ
સાંદ્રતા ગણવી હોય તો આપણે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ સી આ પણ મળી જાય આલ્ફા સી અને આ પણ મળી જાય બેટા આલ્ફા સી યાદ આવ્યું કે ના આ આપણું બધું આગળનું ભણેલું છે બેટા એનું એ છે કોઈ નવું નથી મારા માટે કે તમારા માટે બેટા સાંદ્રતા તમને દઈ દીધેલી છે જો રકમમાં કે દીધી સાંદ્રતા કે આપણે ગણી દીધી બેટા સાંદ્રતા ગણેલી છે મોલારિટી દેખો એ આપણી સાંદ્રતા કેટલી છે બેટા 0.0106 ડન ઓકે હવે મારે પહેલા શું ગણવું પડશે બોલો આના ઉપર પહેલું મારે શું ગણવું પડે ખબર છે કોઈને શું મળી જાય આના ઉપર એક વસ્તુ મળે જે આપણે ખાસ નોટ ડાઉન કરવાની છે હું આના ઉપરથી આલ્ફા ગણીશું આના ઉપરથી મને આલ્ફાની કિંમત મળી છે તમે કહો સાહેબ કેવી રીતે મળી જો ધ્યાન આપો આપણે આવું ગણતા હતા બધા ધ્યાન આપો આને હું લઈ લઉં તો આઈ બરાબર શું થાય યાદ કરો આપણે આઈ બરાબર 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા થાય કે ન થાય તો એનો મતલબ જો બેટા આલ્ફા આલ્ફા ગયા તો વધ્યું શું બેટા બોલો 1 પ્લસ આલ્ફા આઈ તમે કેલ્ક્યુલેટ કરીને આવ્યા છો કેટલો કેલ્ક્યુલેટ કરીને આવ્યા 1.04 1 પ્લસ તો આલ્ફા બરાબર બેટા 1 માઇનસ 1 સોરી 1.04 માઇનસ 1 એટલે આવશે બેટા 0.04 બોલો ખબર પડી આટલે સુધી બધાને બેટા ડન તો આટલે સુધી નોટ ડાઉન કરના બા ફટાફટ કાતો હા હા ભાઈ આલ્ફા એટલે શું કહેવાય છે ખબર છે ને બધાને બેટા વિયોજન અંશ વિયોજન અંશને આપણે આલ્ફા કહેતા હતા અને સુયોજન અંશને આપણે શું કહેતા હતા બેટા એક્સ કહેતા હતા શું કહેતા બેટા એક્સ યાદ છે માનિકા હા કેટલાને યાદ છે ને કેટલા લોકો ગોથે ચડે છે હા જેને થિયરી યાદ હશે બરાબર બાકી ગોથે ચડવા નહીં નહીં મામા દીકા હસી લીધું અઘરું છે નહીં ભણવું બેટા કયું બેટા તમારું આયનીકરણ જે થાય છે બેટા આયનીકરણ એ વખતે છેલ્લા સમય સંતુલન એના જે મોલની સંખ્યાનો સરવાળો કરો એ તમારા આઈ જેટલું હોય યાદ કર્યું બેટા આયનીકરણ અંશ ગણવા માટે આપણે સંતુલન જે મોલ લઈએ આના કેટલા મોલ વધ્યા તો 1 માઇનસ આલ્ફા જેટલા આના કેટલા નિર્માણ થયા આલ્ફા જેટલા આના કેટલા નિર્માણ થયા આલ્ફા જેટલા તો એનો સરવાળો હંમેશા આઈ જેટલો હોય કેટલો હોય એનો સરવાળો આઈ જેટલો તો મેં કર્યું આઈ બરાબર કર્યો બેટા 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા 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 ગયા 1 પ્લસ આલ્ફા બોલો હવે ખબર પડી કે માં દીકરા જો હવે મારે સાંદ્રતા શોધવાની છે બરાબર આ હટાવી દઉં છું આ તમારે યાદ રાખજો આની કિંમત જો બેટા હવે મારે 3 ની સાંદ્રતાની જરૂર પડશે ચલો આપણે ભણીને આવ્યા કે હું CH3 COOH ની સાંદ્રતા ગણવી હોય તો આપણું સૂત્ર કયું બેટા બોલો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી થાય થાય તો ચલો 1 માઇનસ આલ્ફા એટલે શું થશે બેટા 1 માઇનસ 0.04 હતું બેટા અને સાંદ્રતા કેટલી છે બેટા 0.0106 કેટલી છે દેખો બેટા મોલારિટી લે ઓ મોલારિટી બોલ ને હું ભૂલી ગયો ઉંમર થઈ ગયો 0.0106 ઓ લે આ હવે કશું યાદ નહીં રહે તું બેટા 0.01 પાછળ કઈ છે જીરો હોય તો વાંધો નહીં ડન ચલો એના પછી કોની ગણીએ બેટા બોલો બે ની ભેગી ગણી દો CH3 COO માઇનસ અને H3O પ્લસ ની બરાબર એ આલ્ફા સી જેટલી ડન તો આલ્ફા એટલે 0.04 ઇન્ટુ શું થશે બેટા બોલો 0.0106 0.0004 પાછળ ઓકે ડન આવે છે આવું બધાને બેટા કેલ્સી તમારે પછી ખોટો ખોટો જવાબ મારા પર હા ગુણાકાર તમે કર્યો છે
चलो हम अपने के बराबर शू लगता था बेटा बोलो ऊपर निपजो सांद्रता आए तो शू बेटा बोलो सी एस थ्री सी डबल ओ माइनस सांद्रता एस थ्री ओ प्लस नीचे ओनली फॉर एसिडिक एसिड सांद्रता हाँ बेटा तो एनो मतलब शू बेटा बोलो 0.004 इंटू 0.004 अपॉन शू बेटा 0.01 0.004 तो चलो अहीं पण आवशे बेटा शू बेटा 0.000 અને અહીંયા પણ 0.000 લખી દો ચલો હવે કરી મને કહો ના બહુ વાર કરી 4 6 16 16 તો ફાઈનલ લખી દઉં અને મીંડા કેટલા ઉપર છે 1 2 3 4 માંથી 2 જાય એટલે 4 માંથી 4 4 8 8 નો 2 જાય એટલે 6 વસે એટલે એનો મતલબ આવો આવે 16 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત આવે એટલે એનો મતલબ 1.56 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત આવે બી તો આવે એટલે વેરી છે તમે આખી આખી જવાબ ફિગરો ના હોય એટલે આવે તમે આખી ફિગર લીધી હોય પાછો તમે પૂરી પડી જાય એ તો કોઈ આટલામાં તો કોઈ ફેર ના પડે આ તો બહુ જ દૂર પણ આવે ફરક પડી જાય જો ઘાતો બદલાઈ જાય બોલો આવડી ગયો દાખલો થોડો મોટો હતો સમજવાનો હતો બેટા એટલા માટે બહુ સમય લીધો આપણે વિચાર કરો બે દાખલા ગણવા માટે કેટલો સમય લીધો તમે સમજી શકો પછી જો તમને ના આવડે ને તો સૌથી વધારે ખીજ મને ચડે સ્ક્રીનશોટ લઈ લીધો બધા બેટા બરાબર